दाहोद जिल्લામાં આજે વેલી સવારથી જ વરસાદ મન મૂકીને વરસતા નદી નાલાઓમાં પૂર આવ્યું હતું તો બીજી તરફ ધોધમાર વરસાદને પગલે નદી નાલા અને ધોધ પણ છલકાયા હતા। દાહોદ જિલ્લામાં આજે મેઘ તાંડવે પોતાનું પ્રકોપ બતાવ્યું હતું અને સમગ્ર જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો। ભારે વરસાદને પગલે ઝાલોદની અનાસ નદીમાં 6 યુવકો ફસાયાનો બનાવ પણ બન્યો હતો। अनास नदी में अस्थि विसर्जन करवा गयेला 6 युवकों नदीनी पट में विसर्जन करी रह्या था। ते समय अचानक पानीनो प्रवाह आवी जता 6 युवकों पट में ज फसाई गया था। त्यारे एक युवक नदी में प्रवाह में तणाई जवानो पण बनाव बन्यो हतो अने फसायेला 5 युवकों पट में ज उभा रही गया था। आ घटनानी जाण थता ज प्रांत अधिकारी, तालुका विकास अधिकारी, मामलतदार, पोलीस सहितना अधिकारीओनो काफलो घटना स्थले पहुंची गयो हतो अने युवकों ने रेस्क्यू करवानो ऑपरेशन पण हाथ धरवामां आव्यो हतो। जो के तंत्रना अनेक प्रयासो छता नदीना पट पर फसायेला बाकीना 5 युवकों पण तणाई गया हता। वहीवटी तंत्रनी हाजरीमां बचाव कामगीरी थई शकी न हती। घटनाना कलाको बाद पण युवकोने बचाववामां तंत्र निष्फळ निवड्यु हतु। आम लोकोनी नजर सामे 6 युवको तणाया हता। आज रोज भारे वरसादना कारण आगळथी जे नदीमां अनास नदीमां पाणी आवता अनास नदीमां ठूठी कंकाशिया गामना जे लोको ए नदीमां अस्थि विसर्जन माटे गयेला हता तो अचानक नदीमां पाणी आवता जे जुवान लोको हता ए तो दोड़ीने निकळी शक्या पण जे थोड़ा उमर लायक हता ए दोड़ी नहीं शक्या तो ए वच्चे जे नदीनी वच्चेनो जे टेकरीनो बेटनो भाग छे एना पर ए लोको त्यां वच्चे फसायेला छे अने नदीनो फ्लो पण वधी रह्यो छे अने तंत्र द्वारा एनडीआरएफनी टीमने पण बोलावामां आवी छे अने बचाव कामगीरी माटेना प्रयत्न करवामां छे। एरलिफ्टिंग माटे पण प्रयत्नो थई रह्या छे। सर केटलो समय लागशे आम एरलिफ्टिंग माटे? तो हवे एमने मेसेज मोकली आप्यो छे एटले वातावरणना ऊपर डिपेन्ड छे। જ્યારે બીજી તરફ વાત કરીએ દાહોદ શહેરની તો ત્યાં પણ ભારે વરસાદના પગલે દાહોદ શહેરના મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા। ત્યારે આ વરસાદી પાણીએ એક જ દિવસમાં દાહોદ નગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરીની પોલ આખરે ખુલ્લી પાડી હતી। ભારે વરસાદના પગલે શહેરના મુખ્ય માર્ગો તો છોડો પણ નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને આજે દાહોદ જિલ્લામાં વરસાદે ભારે જમાવટ કરી હતી। અને બીજી તરફ આજના વરસાદી પાણી સાથે દાહોદ શહેરના બારિયાવાડ વિસ્તારમાં પીપલનું જૂનું ઝાડ ધરાશાયી થયું હતું। ઝાડ ધરાશાયી થતા જ બાજુમાં આવેલા મકાન ઉપર પડ્યું હતું અને મકાનના કાચ પણ તૂટી ગયા હતા અને આ નુકસાની થઈ હતી। તેની જ બાજુમાં પાનનું કેબિન મૂકેલું હતું, તેના ઉપર પણ ઝાડ પડ્યું હતું। આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી। ત્યારે બીજી તરફ હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને તકલીફ પડી રહી હતી। દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે નદી નાળા અને ધોધ છલકાયા હતા। હવે વાત કરીએ તો દાહોદ નજીક આવેલા ટોસાલા ગામમાં કેદારનાથ મહાદેવ મંદિરનો ધોધ પાણી આવતા શરૂ થયો હતો। મંદિરના પટમાં ધોધ શરૂ થતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા હતા। કેદારનાથ મહાદેવ મંદિરે ધોધ શરૂ થતા પ્રવાસીઓમાં ખુશીની લહેર છલકાઈ હતી। ત્યારે બીજી બાજુ રાછરડાથી ઉંડાર ગામનો રસ્તો ડુબાવ પુલની પરિસ્થિતિ માટે ઘણા વર્ષોથી રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ અમલવારી થતી નથી, જેના કારણે 700 પરિવારનો આવવા જવાનો એકમાત્ર રસ્તો ચોમાસામાં બંધ થઈ જાય છે અને ખૂબ જ પરેશાનીઓનો સામનો કરવો પડે છે। તેને પણ આજના વરસાદી પાણીના કારણે હાલાકી ભોગવી જીવના જોખમે ઘસમસતા નદીના પ્રવાહમાંથી રસ્તો પાર કરતા ગામવાસીઓને પણ આપ જોઈ શકો છો। આજે ગામ ખેંગ આ ગ્રુપ પંચાયત ઉંડાર અને ગામ ખેંગ ને અંદર જે આ ઉંડાર ગામની અંદર જે નાળું આવેલું છે એ નાળાને આજે અમે વર્ષોથી ભાજપના નેતાઓને કોંગ્રેસ નેતાઓને કઈ કઈ ઠરાવ મળી લેતું એવી વાતો કરીને અહીંથી નીકળી જાય એના પછી આ વરસાદના સિઝનની અંદર અમારા ગામને કોઈ પણ ધ્યાન નથી લેતો। માન્યશ્રી
दाहोद जिलाना कलेक्टर साहब ने अमारे एम कहेवू छे के जरूरत ने वधारे पड़ती ध्यान में लई अने अमारा गाम उंडारना नाळा ने ध्यान में लई अने अमारा गामना अहींथी लगभग 5 थी 7 गामनो अवरजवर थाय छे। ए गामोनी अंदर अत्यारे आ नाळा ने लीधे आवुं भरपूर पाणी निकळेलुं छे। अत्यारे अमारा गामना माणसो अहींथी आरोज परज પોતાના ઘરને જરૂરતનો સમાન જીવનની જરૂરતનો સમાન જો અણાસ લેવા જવું હોય તો જઈ શકે એવી પરિસ્થિતિ નથી। એવા એવા સમયની અંદર માનેજરી કલેક્ટર સાહેબને અમારે એક જ વસ્તુ કહેવી છે, વધારે વધારે પડતી ધ્યાનમાં લઈ અને આ કામ અમારું આ નાળા નાળો તૈયાર કરવાની કામને ધ્યાનમાં લે એ જ વિનંતી છે। અને બીજી વસ્તુ, વર્ષોથી આ નાળાને અમારે અવર જવર થાય છે। અહીંયા કોઈ પણ એત્રી ગ્રામ પંચાયતની અંદર અમે ઠરાવ આપીએ છીએ, નેતાઓને કહીએ છીએ, ભાજપના નેતાઓને કહીએ છીએ, કોંગ્રેસના નેતાઓને કહીએ છીએ, કોઈ પણ અમારી વાતને ધ્યાનમાં લેતું નથી। આટલા બધા આ માણસોને અવર જવર અહીંથી આ ગામના માણસોને અહીંથી રિટર્ન જવું પડે એવી પરિસ્થિતિ છે। હું આ વાતથી મારી વાત પૂરું કરું છું, માન્ય સાહેબ કલેક્ટર સાહેબને વિનંતી છે, વારંવાર આટલા માણસોને ઓછામાં ઓછી 800 ઘર જેટલા માણસોને અવર જવર રોકાણ બંધ થયેલું છે।